બારડોલીમાં પોલીસ સમન્વય નામે સંસ્થાના યુથ પ્રેસિડેન્ટ યુદય શાહ અને તેના મળતિયાઓને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ આ સંસ્થાના ગુજરાત રાજ્યના મહિલા પ્રમુખ હિના ભક્તાએ કરી. તેની સામે કાર્યવાહી કરવા બારડોલી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. પોલીસ સમન્વયના નામે ચાલતી સંસ્થાના યુથ પ્રેસિડેન્ટ ઉદય શાહે બારડોલીમાં સભ્ય બનાવવાના નામે અનેક લોકો પાસેથી સભાસદ ફી બદલ રૂપિયા ઉઘરાવ્યા હતા. ઉદય શાહે સંસ્થાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હોવાની જાણ થતા મહિલા પ્રમુખ હિના ભક્તાએ તેમજ અન્ય સભ્યોએ ઉદય શાહના ઘરે જઈ હલ્લાબોલ કરી ઉઘરાવેલ રૂપિયા પરત આપવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ સમન્વય સંસ્થા નામે રૂપિયા ઉઘરાવી ચડી ખાનાર ઉદય શાહ પોલીસ અધિકારી હોવાનો રૂવાબ બતાવી લોકો પર ફાકા મારી ને ફોજદારી કરી ધાત ધમકાવતો હતો. આ અંગે બારડોલી પોલીસે અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સમન્વયની મહારાષ્ટ્ર રાજ્ય સ્તરની ક્રાઇમ રિપોર્ટર અને એઝ અ મહિલા પ્રેસિડેન્ટ છું. હું આજે પત્રકાર થકી આજે એક પ્રેસ કોન્ફરન્સ લીધી છે અને કહેવા માગું છું કે અમારી સંસ્થાની સાથે બહુ મોટું ફ્રોડ થયું છે અને એ ફ્રોડ કરનાર ઉદય જે શાહ તે છે અને અમે જે રિપોર્ટિંગ કર્યું એના હિસાબે અમે એમને સંસ્થામાંથી સસ્પેન્ડ કરીએ છીએ. બેન, કઈ રીતે એને ફ્રોડ કરેલું કે સંસ્થાના શું નિયમો હતા, શું નિયમોનો ભંગ કર્યો? અચ્છા, મારા 3 મહિનાના આવવાથી જ્યારે બારડોલીની અંદર બ્લડ કેમ્પ થયો અને એઝ અ ચીફ ગેસ્ટ હું એ સંસ્થામાં આવી હતી ત્યારે મને સંસ્થામાં કંઈક ગરબડ છે એવું લાગી રહ્યું હતું અને તે ટાઈમે અમારા નેશનલ પ્રેસિડેન્ટ રજનીશ પરમાર સરની પણ હાજરી હતી અને મેં એમને ધ્યાન દોર્યું હતું કે સર, અહીં બારડોલીની અંદર સંસ્થામાં કંઈક ચાલી રહ્યું છે અને એમની સાથે વાતચીતમાં એમણે એઝ અ રિપોર્ટર મને આનું ઇન્વેસ્ટિગેશન કરવાનું કહ્યું હતું અને વન બાય વન મેં આ બધું રિપોર્ટિંગ સરને સુપરત કર્યું હતું. એને કેટલા સભ્યો હતા, કેટલા પૈસા લેવાયા હતા અને કઈ રીતે આ વસ્તુ આખી બહાર આવી? આ સંસ્થાની અંદર ટોટલ મેમ્બર તો 50 છે પણ કાર્યરત મેમ્બરો 10-15 જ હતા અને મહિલાનું લિસ્ટ પણ મારી પાસે છે કે જે મહિલાઓ હતી 26 લેડીઝ હતી તેની જગ્યાએ તે જગ્યાએ 4 જ મહિલા હતી. અને અમારી મેમ્બરશીપ ફી સર 5,000 રૂપિયા છે પરંતુ મને જ્યારે જાણવા મળ્યું અને મેં 1-to-1 બધા મેમ્બરોની સાથે કોન્ટેક્ટ કર્યો તો 10,000થી માંડી અને લાખો રૂપિયા ફીસ જેવા મેમ્બરો એવી રીતે એની પાસે ફી વસૂલ કરવામાં આવી હતી. જ્યારે બધી અમને બહારની ખબર પડી અને આ જે રિપોર્ટિંગ હતું એમ અમારા નેશનલ પ્રેસિડેન્ટને આપ્યું હતું અને સર્કિટ હાઉસમાં અમારી એક કોમન મિટિંગ થઈ હતી અને ત્યારે અમે એમને બોલાવવામાં બધા મેમ્બરોની સાથે પરંતુ એમણે કોઈ પણ ક્લિયરેશન આપ્યા વગર ચાલુ મિટિંગે જતા રહ્યા હતા અને ત્યાર પછી અમે બીજા એવિડન્સ ભેગા કરતા હતા અને કાલે જ્યારે અમને ખબર પડી કે એ બારડોલી છોડીને જાય છે તો અમારા બધા મેમ્બરો ત્યાં પૈસા લેવા માટે એના ઘરે ગયા હતા. કેટલા કુલ એવા સભ્યો છે કે જે ઉદયશાહના આવીના રીતે ભોગ બન્યા છે? અચ્છા, એમ તો ઘણા બધા મેમ્બરો છે પણ હમણાં જે મેમ્બરો બહાર આવ્યા છે અને 12 મેમ્બરો હતા અને ટોટલ એનો આંકડો 10-15 લાખ રૂપિયા સુધીનો થાય છે. સાહેબ, શું તમે કાર્યવાહી કરી છે? કાલે જ્યારે અમે એના ઘરે પૈસા લેવા માટે ગયા અને ત્યાં ઘણી બધી મગજમારીઓ થઈ અને એણે કોઈ રિસ્પોન્સ ન આપ્યો તો કાલે અમે બધા મેમ્બરોની સાથે રાતના 10 થી 11 વાગ્યાના સુમારે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગયા છે અને બધા મેમ્બરો ત્યાં એના ખિલાફમાં અરજી કરી છે કે આની વિરુદ્ધની અંદર તાત્કાલિક કાયદાકીય પગલાં લેવામાં આવે. જોડાવા માંગતા જે સભ્યો છે એમને શું સંદેશ? અચ્છા, અમારા નેશનલ પ્રેસિડેન્ટ રજનીશ પરમાર સાહેબે કીધું છે કે જે પણ મેમ્બરો હમણાં સુધી થગાઈ ચૂક્યા છે ઉદય શાહ થકી નહીં કે સંસ્થા થકી તો તે પણ આગળ આવે અને જે મેમ્બર બનવા ગયા હતા અને જે એમને ફી કહેવામાં આવી હતી એ મેમ્બરો પણ બહાર આવે, અમારો કોન્ટેક્ટ કરી શકે. તે ઉપરાંત અમારા રજનીશ પરમાર સરનું એવું કહેવું છે કે વી આર નોટ પોલીસ, વી આર ઓનલી પોલીસ સપોર્ટર, પરંતુ ઉદય શાહ પોતાની જાતને એક પોલીસવાળા સમજતા હતા અને જે મેમ્બર એની પાસે પોતાના ફેમિલી પ્રોબ્લેમ લઈને જતા હતા એની પાસે પણ લાખોની ફીસ એણે વસૂલી છે. તો મારું ઓપનલી તમને બધાને એ છે આહ્વાન છે કે જે પણ ઉદય શાહથી થગાઈ ચૂક્યા છે, જેણે પણ પૈસાનો વ્યવહાર કર્યો છે એની સાથે કે જેણે એની સાથે લોકોની સાથે એણે ફ્રોડ થયું છે એ ઉદય શાહની વિરુદ્ધની અંદર અમારી પાસે આવે છે, અમારી સંસ્થા એને ન્યાય અપાવવાનો પૂરેપૂરો સપોર્ટ કરશે, એની સાથે સંસ્થાને કોઈ લેવા દેવા નથી, તો હવે પછી ઉદય શાહની સાથે કોઈ પણ વ્યવહાર પૈસાનો વ્યવહાર કરશે તો તેની જિમ્મેદારી જે તે માણસોની રહેશે. સંસ્થા સિવાય કોઈને ઠગાઈ કરી જાણે?
ના સંસ્થાના નામે સાહેબ એની સાથે સગાઈ કરી છે, જો સંસ્થા સિવાય જો સગાઈ કરી હોય તો તે મેમ્બરો પણ આવે અમારી સાથે તો અમે, હા સંસ્થા થકી આરઆર રેલવે ક્રાઇમ કરીને એક સંસ્થા છે કે જે 12 મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ અને મેમ્બર બનાવવામાં આવે છે, તો એવા મેમ્બરોની પાસે પણ એને 10,000 રૂપિયા લીધા છે. અને બીજું એક મહિલા હેલ્પલાઇન એ છે, એના થકી પણ છોકરાની કસ્ટડી લેવાના બહાને પણ 5.5 લાખ રૂપિયા એણે લીધા છે. એટલે અલગ અલગ સંસ્થાના થકી એણે અલગ અલગ ફ્રોડ બધાની સાથે કર્યા છે. ઇનશોર્ટ કે એણે ફ્રોડ કરવામાં કે પૈસા લેવામાં કે કોઈ બી વસ્તુ વેચવામાં એ માણસે કંઈ બાકી રાખ્યું નથી.